ગુજરાત ન્યૂઝ સાથે હું છું રસના ચનાખી. મહત્વના સમાચારો પર તો હાલોલ બોડેલી રોડ પર ભાટ ગામના ભયજનક વળાંક પર કાર નાળામાં ખાબકતા એક જ પરિવારના સાત બાળકોના મોત નિપજ્યા છે, જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. બોડેલીને ખત્રી પરિવારના 10 સભ્યો હાલોલ ખાતે રહેતા સંબંધીને મળવા માટે ગયા હતા. ત્યાંથી પરત બોડેલી જતી વખતે ટાયર નીકળી જતા કારનું નાળામાં ખાબકી હતી. હાલોલ બોડેલી રોડ પર ભાટ ગામના ભયજનક વળાંક પર કાર નાળામાં ખાબકતા એક જ પરિવારના સાત બાળકોના મોત નિપજ્યા છે, જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. બોડેલીના ખત્રી પરિવારના 10 સભ્યો હાલોલ ખાતે રહેતા સંબંધીને મળવા માટે ગયા હતા. ત્યારથી પરત બોડેલી જતી વખતે ટાયર નીકળી જતા કાર નાળામાં ખાબકી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે બોડેલીનો ખત્રી પરિવાર ગઈકાલે શનિવારે હાલોલની રહીમ કોલોનીમાં રહેતા તેમના સંબંધીને ત્યાં આવ્યો હતો. રાત્રે જમ્યા બાદ ખત્રી પરિવાર બોડેલી પરત જવા માટે નીકળ્યો હતો. હાલોલ બોડેલી રોડ પર શિવરાજપુર નજીક ભાટ ગામના પાટિયા પાસે રાત્રે 12:15 વાગે કારનું ટાયર નીકળી ગયું હતું, જેથી કાર ગ્રીલ વગરના નાળામાં ખાબકી હતી. કાર નાળામાં ખાબકતા જ આસપાસ રહેતા લોકો બચાવ માટે દોડી આવ્યા હતા, પરંતુ નાળામાં પાણી હોવાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી. સ્થાનિક લોકોએ ત્રણ લોકોને બચાવી લીધા હતા, પરંતુ એક જ પરિવારના સાત બાળકોના મોત નિપજ્યા હતા. આ સમયે બાળકોની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સાત બાળકોના મૃતદેહોને જાંબુગોળા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ જાંબુગોળાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કિરણ ગોહિલ સાથે NS ગુજરાત ન્યૂઝ હાલોલ.